गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિત અને સ્વાધ્યાય 8.3 ના પ્રેક્ટિસ બુક ના દાખલા જોઈ રહ્યા છીએ। તો ચાલો શરૂ કરીએ મિત્રો। દાખલા નંબર 8 માં આપણે નજર મારીએ તો આપણને sin 15 into cos 75 plus cos square अंदर आ रीते आपने आपेलू। हम जुओ शु करे आ साइन कॉस स्क्वेर पंदर आपेला है। साइन ने अपने कॉस में फेरवीए अथवा आ कॉस 75 ने फेरी नाखो तो साइन 15 एम रहे इंटू अपने आ कॉस ने साइन में फेरवीए तो साइन 90 माइनस 75 थाय अने प्लस कॉस स्क्वेर अहीं 15 आवे माटे अहीं शुं वधे साइन 15 अंश इंटू साइन 90 माथी 75 जाए तो 15 प्लस कॉस स्क्वेर 15 थाय। हवे जुओ आ साइन गुणे साइन एटले साइन स्क्वेर थाय अने 15 आपणो थीटा छे एनो वर्ग नो थाय प्लस कॉस स्क्वेर अने 15 थीटा जुओ बन्ने केवा सरखा अने साइन स्क्वेर प्लस कॉस स्क्वेर एटले ए नित्य सम छे एटले आनो जवाब केटलो आवे साइन स्क्वेर थीटा प्लस कॉस स्क्वेर थीटा इज इक्वल टू 1 तो आनो जवाब आवशे 1। हवे आपणे दाखला नंबर 6 मां sec 50 प्लस साइन 40 प्लस कॉस 40 माइनस कोसेक 50 ની કિંમત શોધવાની કીધી છે તો આપણે અહીંયા લખીએ પહેલા sec 50 ગુણ્યા sin 40 એ પણ એમના એમ રહેવા દઈએ હમણાં પ્લસ કૌંસમાં cos 40 ગુણ્યા cosec 50 બરોબર તો બરાબર શું થાય અહીંયા જુઓ આ sec છે અને આપણે એનું સૂત્ર શું થાય 1 upon cos 50 થાય બરોબર અને ગુણ્યા sin 40 અને એ જ રીતે પ્લસ આ cos 40 એના એમ અને ગુણ્યા cosec ને ફેરવો તો 1 upon શું લખાય મિત્રો sin 50 અંશ થાય કારણ કે cosec નું સૂત્ર શું થાય sin 1 upon sin થાય sec એટલે 1 upon cos। હવે આ cos ને sin માં ફેરવીએ તો 1 upon શું લખાય મિત્રો sin 90 માઇનસ થીટા એટલે 50 અને ગુણ્યા sin 40 m ના m અને કૌંસ માં અહીંયા પ્લસ આ cos 40 m ના m અને ગુણ્યા આ sin ને cos માં ફેરવો તો cos 90 માઇનસ 50 અંશ થાય કૌંસ પૂરું। હવે જો અહીંયા શું થશે કૌંસમાં આ sin 40 ગુણ્યા 1 એટલે sin 40 અને છેદમાં sin 90 માઇનસ 50 એટલે કેટલા આવે sin 90 માંથી 50 જાય તો 40 કૌંસ પૂરો પ્લસ કૌંસમાં cos 40 ગુણ્યા 1 એટલે cos 40 એમ ના એમ અને છેદમાં cos એમ ના એમ અને 90 માંથી 50 જાય તો 40 આ બંને સરખાયા આ બંને સરખાયા તો અહીંયા કેટલા વધ્યા 1 વત્તા અહીંયા કેટલા વધ્યા કશું ના વધ્યું એટલે 1 1 વત્તા 1 એટલે કેટલા આવે 2 ક્લિયર। હવે 7મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો જો x tan સ્ક્વેર 60 પ્લસ cosec 41 બરાબર cot 45 પ્લસ sec 49 હોય તો x ની કિંમત શોધો। હવે જો આપણે અહીંયા શું આપેલું છે પહેલા લખી કાઢીએ કે x tan સ્ક્વેર 60 અને પ્લસ cosec 41 બરાબર cot 45 અને પ્લસ sec 49 આ રીતે આપણને કીધેલું છે તો મિત્રો માટે હવે જુઓ આ x એમ ના એમ લખીએ ध्यान आपजो बराबर x गुण्या
1060 कोठामां एनी किंमत जोईए के 1060 नी किंमत मित्रों केटली थाय रूट थ्री थाय एटले रूट थ्री नो अहींया वर्ग लखाय रूट थ्री नो वर्ग प्लस आ कोसेक छे बरोबर एने आपणे सेक मां फेरवी दईए तो सेक 19 माइनस 41 थाय अने बराबर हवे जो आ कोट 45 तो एनी किंमत आपणे कोठामां मळे मित्रों અને કોટ આપણને 45 કીધેલા છે એટલે એનું મૂલ્ય કેટલું થાય 1 આ 1 વત્તા આ સેક 49 એમ 9 ધ્યાન આપજો બરોબર ક્લિયર ચાલો હવે આપણે શું કરીએ તો આ x ગુણે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 3 બરોબર આ કૌંસમાં લખ્યા પ્લસ સેક 90 માંથી 41 બાદ કરો 10 માંથી 1 જાય તો 9 8 માંથી 4 જાય તો 4 એટલે 49 બરાબર 1 પ્લસ સેક 49 એમ ના એમ હવે જુઓ આ 3 ગુણ્યા x એટલે 3x આને પેલી બાજુ લઈ જાઓ તો બરાબર 1 પ્લસ સેક 49 એમ ના એમ આ પ્લસ ને પેલી બાજુ લઈ જઈએ માઇનસ સેક 49 થાય હવે તમે ધ્યાનથી જુઓ તો આ પ્લસ અને માઇનસ બંને સરખા છે એટલે ઉડી જાય તો 3x બરાબર કેટલા વધ્યા 1 અને માટે x બરાબર આ ગુણાકારમાં છે પહેલી બાજુ જાય તો ભાગાકારમાં તો x ની કિંમત અહીંયા મિત્રો આપણને કેટલી મળી 1/3 તો મિત્રો આજે આપણે મોસ્ટ અને ઇમ્પોર્ટન્ટ 3 એક્ઝામ્પલ જોયા નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી Good night, friends.